तो वडोदरा बाद हवे राजकोट पोलीस कमिश्नरे गणेश महोत्सव ने लेने जाहेरनामुं बहार पाड्युं छे। जाहेरनामा प्रमाणे 9 फूटथी वधु ऊंचाई धरावती गणेश प्रतिमा पर मनाई फरमावामां आवी छे। तेमज प्लास्टिक ऑफ पेरिसनी प्रतिमा बनावा, वेचवा के स्थापना करवा उपर मनाई करवामां आवी छे। आ उपरांत विसर्जन माटे नियत करायेला स्थळो सिवाय अन्य कोई जग्याए विसर्जन करवा उपर प्रतिबंध। तो गणेश पंडालोमां संचालकोए सीसीटीवी तेमज फायरना साधनो फरજિયાત રાખવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે। गणेश महोत्सव ने लईने राजकोट पोलीस कमिश्नर राजू भार्गव द्वारा जाहिरनामु जे छे ते बहार पाड़वामां आव्युं छे। अपनी साथे त्रिकोण बागका राजाना संचालक जिमीभाई अडवाणी पण छे। जिमीभाई, केवी रीते जोशो जे दर वर्षनी जेम आ वर्षे पण जाहिरनामु जे छे ते बहार पाड़वामां आव्युं छे, एमां नियम पण एवो करवामां आव्यो छे कि 9 फूटथी ऊँची मूर्तिओ जे छे ते न होवी जोईए। खास करीने आपने जणાવી દઉં કે આ જે નિયમો અને કાયદા છે એ વર્ષોથી છે અને એનું અમલવારી કોરોના કાળ પછી વધુ સારી રીતે થઈ રહી છે એવું મારું માનવું છે। ગઈકાલની એક રાજકોટના સાર્વજનિક ગણેશ મહોત્સવની એક મીટિંગમાં પોલીસ દ્વારા આયોજકોને એવી સૂચના આપવામાં આવી હતી કે કાયદા અને નિયમ મુજબ 9 ફૂટની મૂર્તિ રાખવાનું છે, પણ અમુક આયોજકો દ્વારા ઓર્ડર અપાઈ ગયા છે અને આ મૂર્તિના ઓર્ડરો 3-3 મહિના અગાઉ અપાઈ જતા હોય છે, કારણ કે આયોજકોને પણ એવી ઈચ્છા હોય છે કે સરસ મજાની મૂર્તિ હોય, આ વખતે આવા ઓપમાં બેઠેલા ભગવાન હોય, અને આવી રીતે આયોજકોએ કોઈ માનો કે અમારી જ મૂર્તિ નાસિક બનાવવા દીધી છે તો 3 મહિના પહેલાં જ ઓર્ડર અપાઈ ગયો છે। એવી રીતે જુદા જુદા આયોજકોના જુદા જુદા પોઝમાં ભગવાન જે છે એના ઓર્ડર અપાઈ ગયા હોય છે, તો એ આયોજકોએ પણ પોલીસશ્રીને વિનંતી કરેલી હતી કે આ બાબતે તમે એમને સહયોગ કરો। એટલે એમનું પ્રશાસનનું કહેવું એમ છે કે આ નિયમ જે છે એ આજનો નિયમ નથી, ઘણા સમયથી આ નિયમ છે જ અને તમારે એને ફોલો કરવો જોઈએ એવું એમનું ગાઈડલાઈન હતી। જે આ જાહેરનામું જે છે તે ગઈકાલે બહાર પાડવામાં આવ્યું છે, તમે કીધું એમ કે આયોજકો દ્વારા તો એડવાન્સ ઓર્ડર આપી દેવામાં આવ્યા છે, તો એમનું શું? એટલે આ નિયમ આજનો નથી, જો આપણે પ્રશાસનને વાત કરીએ તો આજનો નિયમ નહીં, આ નિયમ ઘણા સમયથી છે જ અને પ્રશાસનની જવાબદારી છે એમ એને એ લોકોએ કર્યું છે, એમાં કંઈ ખોટું નથી એમ। વડોદરામાં પણ આ પ્રકારે એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું, આમનો વિવાદ થયો, ત્યાંના સ્થાનિક ધારાસભ્યો હોય, ત્યાંના પંડાલ જે એસોસિએશન હોય તેમના દ્વારા પણ વિરોધ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ આ જાહેરનામું બરોડાની અંદર પાછું ખેંચાઈ ગયું છે, તમે કઈ રીતે જુઓ છો? અમે એવી રીતે જોઈએ છીએ કે રાજકોટ એક શાંતિપ્રિય શહેર છે, રંગીલું અને ધર્મપ્રેમી શહેર છે, અહીંના આયોજકો અને પ્રશાસન વચ્ચે સારું એવું સંકલન છે, એટલે એવી કોઈ શક્યતાઓ નહીવત છે, પણ ગણપતિના સ્થાપનામાં આયોજકોની એવી મન્નત હોય છે, એવી લાગણી હોય છે કે મૂર્તિ 1 ઇંચ 1 ફૂટ કે 6 ઇંચ દર વર્ષે મોટી કરવી, આ અંતર્ગત મૂર્તિ દર વર્ષે મોટી થતી જતી હોય છે, એટલે અમે આયોજક સાથે સંકલન કરી અને આ કાર્યક્રમ અમારો જે ધાર્મિક કાર્યક્રમ છે સરસ રીતે સુપડે બહાર પડે એવા અમે પ્રયાસ કરી રહ્યા છીએ। આતા આપણી સાથે જીમીભાઈ અડવાણી, તેમનું પણ કહેવું છે કે આ જે મૂર્તિઓ જે છે તેમનો ઓર્ડર જે છે તે 3 મહિના પહેલાં જ અપાઈ ગયો હોય છે, એટલે કે જે જાહેરનામું બહાર પડ્યું છે તેમાં એક ક્યાંક ને ક્યાંક જે ગણપતિ મહોત્સવ હોય છે એક સદાનો વિષય હોય છે, લોકોની પણ ઈચ્છા હોય છે કે જે દર વર્ષે 1 ફૂટ 1 ફૂટ જે મૂર્તિઓ જે છે તે મોટી કરવામાં આવતી હોય છે, પરંતુ જે પ્રકારે 9 ફૂટ જે મૂર્તિઓ જે છે તે મોટી કરવાનું જાહેરનામું પડ્યું છે તેમાં ક્યાંક સહકાર પણ આપી રહ્યા છે અને ક્યાંક જે પ્રકારે જે શ્રદ્ધા જોડાયેલી છે તેમાં ક્યાંક ને ક્યાંક દર વર્ષે મૂર્તિઓ મોટી કરવાની વાતો આવતી હોય છે, ત્યારે વડોદરામાં પણ આ પ્રકારે વિરોધ થયો હતો, ત્યારે રાજકોટમાં જે પોલીસ કમિશનર છે તેમના દ્વારા પણ જે આયોજકો છે તેમની સાથે મિટિંગ બોલાવવામાં આવી હતી। કેમેરા પર્સન વિપુલ બોરીચા સાથે મયુર સરવૈયા, સંદેશ ન્યૂઝ, રાજકોટ।